જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં ગુજરાતી ઘરોમાં દાળ ભાત લગભગ રોજ બનતા હોય છે તો આજે હું તમારી સાથે એકદમ સરળ રીતે ગુજરાતી દાળ અને ભાત કેવી રીતે બનાવવાના એ બતાવીશ આપણે આજે તો આજે આપણે એકદમ સરળ રીતે દાળ ભાત બનાવવાની રીત જોઈશું તો દાળ બનાવવા માટે મેં અડધો કપ તુવાની દાળ લઈ લીધી છે મેં પ્રેશર કુકરમાં જ લઈ લીધી છે અને દાળને આપણે ત્રણથી ચાર વખત સરસ રીતે ધોઈ લેવાની છે કેમ કે આપણી દાળ વેલવાળી હોય છે તો ત્રણથી ચાર વખત દાળને ધોયા પછી આપણે જે અડધો કપ તુવેરની દાળ લીધી છે એ જ કપથી માપી અને મેં દોઢ કપ પાણી લઈ લીધું છે હવે પ્રેશર કુકર બંધ કરી અને હું પંદરથી વીસ મિનિટ માટે દાળને પલાળી રાખીશ જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટ પણ દાળને બાફી શકો છો તો પંદર વીસ મિનિટ પછી દાળને મેં બાફવા માટે મૂકી દીધી છે ત્યાં સુધી આપણે ભાતની તૈયારી કરીશું તો મેં એક કપ બાસમતી ચોખા લઈ લીધા છે અને એને પણ આપણે ત્રણથી ચાર વખત સરસ રીતે ધોઈ લેવાના અને ત્યાર પછી મેં એમાં પાણી ઉમેરી દીધું છે તો લગભગ અમે એક કપ ચોખા છે તો સવા કપ પાણી લીધું છે તમે જે પ્રમાણે તમને ભાત છૂટા લોચો પડતા પસંદ હોય એ પ્રમાણે પાણી ઉમેરી શકો છો હવે એક ટી સ્પૂન મેં ઘી લઈ લીધું છે અને ઢાંકણ ઢાંકી અને દાળ બફાય ત્યાં સુધી પંદર મિનિટ માટે આપણે ચોખાને પલાળવા દઈશું તો દાળ આપણી ચાર વિસલ પછી સરસ બફાઈ ગઈ છે મેં એને એક તપેલીમાં લઈ લીધી છે અને દાળમાં લગભગ એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પ્રેશર કુકર સાફ કરી અને મેં લઈ લીધું છે હવે આપણે વલૌણીથી દાળને સરસ રીતે વલવી દઈશું આ રીતે મેં પ્રેશર કુકરમાં પાણી લઈ લીધું હતું હવે આપણે આ રીતે સરસ રીતે દાળને મિક્સ કરી દઈશું તમે હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો હવે આપણે દાળમાં મસાલા કરી દઈશું એકદમ સરળ રીતે આપણે એ દાળ બનાવવાની છે તો એક ટેબલ સ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન દાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન મીઠું લીધું છે એક ટેબલ સ્પૂન મેં દેશી ગોળ લીધો છે ગુજરાતી દાળમાં કોળસ જ સરસ લાગે થોડા મેં સિંગદાણા લીધા છે થોડા મીઠા લીમડાના પાન મેં ધોઈને લઈ લીધા છે તમે સિંગદાણા બાફતી વખતે પણ લઈ શકો જ્યારે દાળ બાફો ત્યારે પણ લઈ શકો પરંતુ દાળ ઉકળે તો સિંગદાણા પણ ચડી જતા હોય છે હવે આપણે દાળનો વઘાર કરી દઈશું તો એક ટી સ્પૂન મેં તેલ લીધું છે અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન જીરું અને થોડીક હિંગ લીધી છે એક સૂકું લાલ મરચું આપણે વઘારમાં મૂકી દઈશું બધું સરસ તતળી જાય પછી આપણે આ વઘાર તૈયાર કરેલી દાળમાં ઉમેરી દઈશું આ રીતે અને સરસ રીતે હલાવી દઈશું તો હવે આપણે દાળને ધીમા ગેસે ઉકળવા માટે મૂકી દઈશું થોડુંક પાણી ઉમેર્યું છે મેં તમારે દાળની કન્સિસ્ટન્સી તે જે પ્રમાણે તમને જાળી પાતળી જોઈએ એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું હવે ધીમા ગેસે આપણે દાળને ઉકળવા દઈશું તો દાળ ઉકળવાની શરૂ થઈ ગઈ છે હવે આપણે બાજુમાં ભાત પણ મૂકી દઈશું તો એ જ પ્રેશર કુકરમાં મેં એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે સ્ટેન્ડ મૂકી દીધું આ રીતે કાંટલો અને તૈયાર કરેલી આપણે ભાતની તપેલી એટલે ચોખા જે ધોઈને રાખ્યા છે એ મૂકી દીધા અને હવે મીડિયમ ગેસે આપણે બે સીટી વગાડી દઈશું તો દાળ પણ આપણી સરસ દસ મિનિટ પછી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે સુગંધ પણ સરસ આવી છે તો ગેસ બંધ કરી દીધો છે અને અડધા લીંબુનો રસ આપણે નિતારી દઈશું લીંબુ હંમેશા ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું થોડી આપણે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું તો આપણી ગુજરાતી ચટપટી દાળ થઈ ગઈ છે તૈયાર ઘડચટી અને ખાટી મીઠી આ બાજુ આપણો ભાત પણ સરસ તૈયાર થઈ ગયો છે બે વિસલ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ભાત થયો છે તો હવે આપણે દાળ અને ભાતને સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને એકદમ ઘરના રૂટીન મસાલાથી જ આપણે કોઈ ખડા મસાલાનો ઉપયોગ કર્યો નથી હવે આપણે ભાતને પણ સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણા ગુજરાતી દાળ ભાત તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા